કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 17 ઓક્ટોબર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્ષ 2018ના નવેમ્બર મહિનામાં ધુતારપર ગામે સભા યોજાઈ હતી. શૈક્ષણિક કાર્યનો હેતુ દર્શાવી સભાની મંજૂરી મેળવાઈ હતી. આ સભામાં પાસ નેતા હાર્દિક પટેલે રાજકીય ભાષણ કર્યું હતું. આ અંગે હાર્દિક સહિત 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસના સંદર્ભે હાર્દિક આજે જામનગર કોર્ટમાં હાજર થયા હતા. તેમણે ગુનો કબૂલવાનો ઇનકાર કરતા પ્લી રેકોર્ડ કાર્યવાહી થઈ હતી. કોર્ટે આવતા મહિને પણ હાર્દિકને હાજર થવાનો હુકમ કર્યો છે. હાર્દિકના આગમન વખતે કોર્ટ પરિસરમાં તેમના સમર્થકોની ભીડ ઉમટી હતી. તેઓ કોર્ટની કાર્યવાહી પૂરી કરી જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સાંત્વના આપી હતી. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 64 કેસ નોંધાયા છે, જેમાંથી 37 કેસ શહેરી વિસ્તારના છે. દરમિયાન હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થયેલા 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવાઈ છે. જામનગરમાં એસ્ટેટ શાખા અને પોલીસે દબાણ હટાવ કામગીરી કરી હતી. સજુબા હાઈસ્કૂલથી બર્ધન ચોક તથા માંડવી ટાવર સુધી દબાણો હટાવાયા હતા. આ માર્ગો પર ઊભી રહેતી રેકડીઓ જપ્ત કરવામાં આવી હતી. તંત્રએ તહેવારોને અનુલક્ષી દબાણ હટાવ કામગીરી નિયમિત રીતે કરવાનું સ્પષ્ટ કર્યું છે. જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જૈનબેન ખફીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જૈનબેન જામ્યુકોમાં આરોગ્ય વિભાગના ડોક્ટર મનોજ નકુમને ફડાકો ઝીકી દીધો હતો. આ મુદ્દે તંત્રના આરોગ્ય કર્મચારીઓએ વીજળીક હડતાલ કરી હતી. આખરે કમિશનર સતીશ પટેલે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. કમિશનરના વાયદા પછી હડતાલ સમેટાઈ હતી. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી જામનગર આવી રહ્યા છે. તેઓ 18 અને 19 ઓક્ટોબરે પરિવાર સહિત રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે. આ પ્રસંગે અંબાણી પરિવાર સાથે ખાસ આમંત્રિતોનું ગેટ ટુગેધર યોજાશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.